This course Gyan Setu Dharan Cha Vishay English Unit 3. What is in this unit? Unit 3. What is in this unit? આ પાઠની અંદર શું છે? તો ચિત્રમાં જોઈને આપેલ વસ્તુઓ પ્રાણીઓની સંખ્યા લખો. તો બાળ દોસ્તો આપેલ ચિત્રની અંદર છે તમારે જોવાનું છે કે ફ્લાવર્સ કેતા ફૂલ કેટલા છે, એપલ્સ એટલે કે સફરજન કેટલા છે, કાર્સ એટલે કે મોટર કેટલી છે, બસીસ એટલે કે બસ કેટલી છે, કેમલ્સ ઊંટ કેટલા છે, રેબિટ્સ એટલે સસલા કેટલા છે, ફ્રોગ્સ એટલે દેડકા કેટલા છે અને બનાનાઝ એટલે કે કેળા કેટલા છે તે તમારે ગણવાના છે. તો તમે ચિત્ર બરાબર જુઓ. ચાલો હવે લખીએ. તો ફ્લાવર્સ કેટલા છે? તો કે 5, 5. કેમલ એ પણ 5. એપલ્સ 4. રેબિટ્સ 6, 6. કાર્સ 5. ફ્રોગ્સ 9, 9. બસીસ 3, 3. બનાનાઝ 8, 8. ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, બોલો અને લખો. તો બાળ દોસ્તો અહીંયા આપ્યું છે ધેર આર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર. ધેર આર 5 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર. ચિત્રમાં 5 ફૂલો છે. તો અહીંયા બાળ દોસ્તો એ તમારે જોવાનું છે કે ધેર આર 5 એટલે કે એક કરતાં વધારે હોય તો ધેર આર વપરાય, અને જે હોય અહીંયા જે વસ્તુ હોય એટલે કે અહીંયા ફૂલ છે તો એને એસ લાગે, એસ અથવા ઈ એસ લાગીને એનું બહુવચન બને છે. તો આપણે આવા છે એ વાક્યો બનાવવાના છે. તો ચાલો બનાવીએ. તો ધેર આર 5 કેમલ્સ ઇન ધ પિક્ચર. ધેર આર 4 એપલ્સ ઇન ધ પિક્ચર. ધેર આર 6 રેબિટ્સ ઇન ધ પિક્ચર. There are 5 cars in the picture. There are 9 frogs in the pictures. There are 3 buses in the picture. There are 8 bananas in the pictures. વર્ગખંડમાં રહેલ વસ્તુઓના નામ લખો. તો બાળ દોસ્તો અહીંયા તે વર્ગખંડની અંદર જે વસ્તુઓ છે તે તમારે આ વર્ગખંડમાં હોય તે વસ્તુ લખવાની છે. વર્ગખંડમાં કઈ કઈ વસ્તુ હોઈ શકે તે આપણે લખ્યું છે તે તમે જુઓ. બ્લેકબોર્ડ એટલે કે કાળું પાટિયું, ડસ્ટર એટલે કે ડસ્ટર, વિન્ડોઝ ક્લાસરૂમમાં બારી હોય, પિક્ચર્સ ક્લાસરૂમની અંદર મહાપુરુષોના ફોટા હોય એટલે કે પિક્ચર્સ હોય, ક્લોક એટલે કે ઘડિયાળ, ડસ્ટર એટલે કે ડસ્ટર હોય, બેન્સીસ એટલે કે બેસવા માટે બેન્સીસ પણ હોય, ડસ્ટબિન એટલે કે કચરા પેટી પણ હોય, ફેન પંખો, ટ્યુબલાઇટ, ફોટોઝ ફોટા પણ હોય, ટેબલ્સ ચેર એટલે ખુરશી, બુક્સ એટલે ચોપડી, કબાટ એટલે કે કબાટ હોય એની અંદર ઘણા બધા પુસ્તકો રાખેલા હોય, ચોક હોય, કોઈ સારી સ્કૂલ હોય તો તેની અંદર સીસીટીવી કેમેરા પણ હોય. ત્યાર પછી જોઈએ ઉદાહરણ પ્રમાણે વસ્તુઓના નામનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો બાળ દોસ્તો આપણે ક્લાસરૂમના કઈ કઈ વસ્તુ હોય તે જોયું, તેના આધારે છે આપણે વાક્ય બનાવવાના છે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે ધેર ઇઝ અ બ્લેકબોર્ડ ઇન માય ક્લાસરૂમ. ધેર ઇઝ અ બ્લેકબોર્ડ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગમાં બ્લેકબોર્ડ એટલે કે કાળું પાટિયું છે. તો ચાલો આપણે જોઈએ. ધેર ઇઝ અ ડસ્ટર ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગમાં ડસ્ટર છે. ધેર આર 2 વિન્ડોઝ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગમાં 2 બારીઓ છે. ધેર ઇઝ અ ક્લોક ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગમાં ઘડિયાળ છે. ધેર ઇઝ અ ફેન ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગમાં પંખો છે. ધેર ઇઝ અ ટેબલ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગમાં ટેબલ છે. ધેર ઇઝ અ ચેર ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં ખુરશી છે. ધેર આર 3 પિક્ચર્સ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગમાં 3 ચિત્રો છે. ધેર ઇઝ અ ટ્યુબલાઇટ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં ટ્યુબલાઇટ છે. ધેર ઇઝ અ કબર્ડ ઇન માય ક્લાસરૂમ. મારા વર્ગખંડમાં કબાટ છે.
There is a CCTV camera in my classroom. મારા વર્ગખંડમાં CCTV કેમેરા છે. જો બાળ દોસ્તો અહીંયા ખાસ યાદ રાખજો કે જો કોઈ એક વસ્તુ હોય તો ધેર ઇઝ અ લાગશે અને જો એકથી વધારે હોય તો ધેર આર ટુ વિન્ડોઝ ઇન માય ક્લાસરૂમ અને અહીંયા ધેર આર થ્રી પિક્ચર્સ ઇન માય ક્લાસરૂમ. તો એ તમે યાદ રાખજો. નિશાનો સંવાદ સાંભળો અને વાંચો. પહેલાં હું બોલું છું તે તમારે સાંભળવાનો છે, ત્યાર પછી તમારે જાતે વાંચવાનો છે. તો અહીંયા રાધા અને મીરા વચ્ચેનો સંવાદ છે. તો રાધા કહે છે, રાધા હેલો ગુડ મોર્નિંગ મીરા. હેલો શુભ સવાર મીરા. તો મીરા જવાબ આપે છે, શું આપે છે? મીરા કહે છે, મીરા ગુડ મોર્નિંગ રાધા, શુભ સવાર રાધા. રાધા હાઉ આર યુ, હાઉ આર યુ, તું કેમ છો? મીરા આઈ એમ ફાઇન થેન્ક યુ, હું મજામાં છું આભાર. આઈ એમ ફાઇન થેન્ક યુ, હું મજામાં છું આભાર. રાધા ઇઝ ઇટ અ હોલિડે ટુડે. રાધા ઇઝ ઇટ અ હોલિડે ટુડે, શું આજે રજા છે? મીરા યસ ઇટ ઇઝ, હા છે. યસ ઇટ ઇઝ, હા છે. તો રાધા કહે છે, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. રાધા વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, તારા હાથમાં શું છે? તો મીરા કહે છે, ઇટ ઇઝ અ વિડીયો ગેમ, ઇટ ઇઝ અ વિડીયો ગેમ, તે વિડીયો ગેમ છે. હવે ઉપરના સંવાદને આધારે તમારે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. તો ઉપરનો સંવાદ તમે સાંભળો, તેના ઉપરથી લખવાનું છે આ કોણ બોલે છે. તો સૌથી પહેલા છે, યસ ઇટ ઇઝ, હા તે છે. મીરા કહે છે, હાઉ આર યુ, કેમ છો? રાધા કહે છે, ઇટ ઇઝ અ હોલિડે ટુડે, શું આજે રજા છે? રાધા કહે છે, ઇટ ઇઝ અ વિડીયો ગેમ, તે વિડીયો ગેમ છે. મીરા આઈ એમ ફાઇન થેન્ક યુ, હું મજામાં છું આભાર. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, તારા હાથમાં શું છે? આવું રાધા કહે છે. ગુડ મોર્નિંગ રાધા, તો મીરા કહે છે. ત્યાર પછી બાળ દોસ્તો અહીંયા જે આપેલ ચિત્ર ધ્યાનથી જુઓ તો આની અંદર તમારે જોવાનું છે, આ એક વર્ગખંડનું ચિત્ર છે. અહીંયા બ્લેકબોર્ડ છે, અહીંયા ડસ્ટબિન છે, અહીંયા છે એ પ્લેટફોર્મ છે, અહીંયા છે ટેબલ, અહીંયા બુક્સ છે, આ ટીચર છે તેમના હાથમાં ચોક છે, અહીંયા ચેર છે, આ કબર્ડ છે તેની અંદર બુક્સ છે, અહીંયા છે બુલેટિન બોર્ડ છે તેની અંદર પિક્ચર છે, અહીંયા છે એ બારી છે એટલે કે વિન્ડોઝ, ટુ વિન્ડોઝ છે, અહીંયા છે ચિલ્ડ્રન છે એટલે કે સ્ટુડન્ટ છે, શિક્ષક છે એ કંઈક ભણાવી રહ્યા છે, અહીંયા દરવાજો છે. તો આ બરાબર તમે જોઈએ ને. તો ચાલો આગળ જોઈએ. ચિત્રના આધારે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. તો બાળ દોસ્તો ચિત્રના આધારે અહીંયા સ્ટુડન્ટ, ઇન અને ક્લાસરૂમ, તો આ બધાને જોડીને વાક્ય કેવું બને? તો બનશે, ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ, એટલે કે ક્લાસરૂમમાં ઘણા બધા વિદ્યાર્થી છે એટલે બાળ દોસ્તો અહીંયા ધેર આરથી વાક્ય બનશે. તો ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ, વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓ છે. ત્યાર પછી ટુ વિન્ડોઝ ઇન અને ક્લાસરૂમ, તો એની ઉપરથી કેવું વાક્ય બને? તો ધેર આર ટુ વિન્ડોઝ ઇન ધ ક્લાસરૂમ, ધેર આર ટુ વિન્ડોઝ ઇન ધ ક્લાસરૂમ, વર્ગખંડમાં બે બારીઓ છે. બુલેટિન બોર્ડ નિયર વિન્ડો, ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો, બુલેટિન બારીની પાસે બુલેટિન બોર્ડ છે. પિક્ચર્સ ઓન બુલેટિન બોર્ડ, વાક્ય બનાવશું, ધેર આર પિક્ચર્સ ઓન બુલેટિન બોર્ડ, બુલેટિન બોર્ડ ઉપર ચિત્રો છે. પ્લેટફોર્મ ઇન ક્લાસરૂમ, તો ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ, વર્ગખંડમાં પ્લેટફોર્મ છે. ટેબલ ઓન પ્લેટફોર્મ, ધેર ઇઝ અ ટેબલ ઓન ધ પ્લેટફોર્મ, પ્લેટફોર્મની ઉપર ટેબલ છે. ચેર નિયર ટેબલ, તો ધેર ઇઝ અ ચેર નિયર ધ ટેબલ, ટેબલ પાસે ખુરશી છે. અ બુક ઓન ટેબલ, તો ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ, ટેબલ ઉપર બુક છે. ટીચર નિયર બ્લેકબોર્ડ, ધેર ઇઝ અ ટીચર નિયર ધ બ્લેકબોર્ડ, બોર્ડ પાસે શિક્ષક છે. અ ચોક સ્ટિક ઇન ટીચર્સ હેન્ડ, ધેર ઇઝ અ ચોક સ્ટિક ઇન ધ ટીચર્સ હેન્ડ, શિક્ષકના હાથમાં ચોક છે. અ કપબોર્ડ નિયર બ્લેકબોર્ડ, ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ, બોર્ડ પાસે કબાટ છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કબર્ડ્સ,
a dustbin near door. तो अपने वाक्य बनावशू There is a dustbin near the door. दरवाजा पाछे कचरा पेटी छे. जो बाल दोस्तों अहीं छे चित्रना आधारे उदाहरण मुजब वाक्य बनावो. तो अहीं बॉल आपेलो छे, अहीं लख्यू छे This is a ball. એટલે કે કોઈ વસ્તુ આપણી સૌથી નજીક હોય એટલે જેનાથી આપણે હાથ અડાડી શકીએ તેમ હોય અથવા તો એટલી નજીક હોય તો આપણે તેને કહીશું ધીસ ઇઝ અ બોલ, આ બોલ છે. પણ કોઈ વસ્તુ આપણાથી દૂર હોય તો આપણે એને કઈ રીતે કહીએ? તો અહીંયા જે ગાય છે એ અહીંયાથી ઘણી દૂર છે તો અહીંયા કહેવાશે ધેટ ઇઝ અ કાઉ. ધેટ ઇઝ અ કાઉ, તે ગાય છે. તો જે નજીક હોય તેને ધીસથી વાક્ય બનશે અને કોઈ દૂર હોય તો ધેટથી બનશે. તો ચલો આપણે અહીંયા જોઈએ કેનું ચિત્ર છે. તો બાયસિકલ, તો વાક્ય બનશે ધીસ ઇઝ અ બાયસિકલ, આ સાયકલ છે. અહીંયા ઊંટ છે એ દૂર છે તો વાક્ય બનશે ધેટ ઇઝ અ કેમલ, તે ઊંટ છે. અહીંયા છે વૃક્ષ એ નજીક છે તો વાક્ય બનશે ધીસ ઇઝ અ ટ્રી. ત્યાર પછી છત્રી છે નજીક છે તો This is an umbrella. ત્યાર પછી અહીંયા જોઈએ તો માછલી દૂર છે તો that is a fish, તે માછલી છે. અહીંયા મંકી વાંદરો એ પણ દૂર છે તો વાક્ય બનશે that is a monkey. થેન્ક યુ દોસ્તો, એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. આભાર દોસ્તો.